તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી કોની? તો લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી હતી કોની? તો લાસ્ટ ટાઈમ ચર્ચા કરી છે થર્મોડાયનેમિક્સનો ફર્સ્ટ પાર્ટની અંદર ઝીરોથ લો, પ્રસ્તાવના અને શું આવશે એની અંદર. તો આપણે જોઈએ કે જે ઝીરોથ લો એવું કહે છે કે જ્યારે કોઈ બે બોડી, કોઈ બે તંત્રો એકબીજાથી અલગ કરેલા હોવા છતાં કોઈ ત્રીજા તંત્ર સાથે જો ઉષ્મીય સંપર્કમાં હોય તો અલગ કરેલા તંત્રો પણ ઉષ્મીય સંપર્કમાં આવી જશે, એટલે કે ઉષ્મીય સંતુલન એમાં સ્થપાય છે. હવે ના લેક્ચરની વાત કરીએ તો આપણે હવેનું જે લેક્ચર જે છે એ ટોટલ હીટ ઉપર જોવાના છીએ, ઉષ્મા ઉપર જોવાના છીએ. તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરી દઈએ ભાઈ, ઉષ્મા કોને કહેવામાં આવે? ચલો તો હેડિંગ લગાવશો ભાઈ ઉષ્મા. આજે ટોટલી ચેપ્ટર ઉષ્મા અને સીપી માઇનસ સીવી ઇઝિકલ ટુ આર, એટલે સીપી સીવી વચ્ચેનો સંબંધ વિશે ચર્ચા કરવાની છે, બરાબર. તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ કે ઉષ્મા, બરાબર. તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ ઉષ્મા જે છે બુન સુષ્મા, બરાબર. તો સુષ્માની બુન ઉષ્મા સ્ટાર્ટ કરીએ તો એની અંદર ઉષ્મા કોને કહેવામાં આવે? કે ઉષ્મા શું છે? તો ઉષ્મા એ ઉર્જા સંચારનો એક પ્રકાર છે, કે ઉર્જા વિનિમયનો એક પ્રકાર છે. કે જો એક બોડી એટલે કે એક તંત્રમાંથી બીજા તંત્ર વચ્ચે અથવા તો તંત્ર અને પરિસર વચ્ચે થતો ઉર્જાનો એક વિનિમય છે, જેને આપણે અહીંયા ઉષ્મા કહીએ છીએ, બરાબર. તો તમારા ધ્યાનપૂર્વક જોઈ રહીએ કે ઉષ્મા શું છે. તો ઉષ્મા એ એક તંત્રમાંથી બીજા તંત્રમાં અથવા તંત્ર અને પરિસર વચ્ચે નો ઉર્જાનો વિનિમય છે, ઉર્જાનો વિનિમય છે. અથવા તો એમ પણ કહી શકીએ કે ઉર્જા વિનિમયનો એક પ્રકાર છે, અથવા એવું પણ કહી શકીએ આપણે કે ઉર્જા વિનિમયનો એક પ્રકાર છે. હવે આપણે ઉષ્માની સંજ્ઞા જોઈએ, કારણ કે સંજ્ઞા બહુ મહત્વની છે, કે એનો જે સિમ્બોલ છે, તો ઉષ્માનો સિમ્બોલ જે ક્યુ, ઉષ્માનો સિમ્બોલ તરીકે આપણે શું લઈશું? ક્યુ આવે છે. અને 12th અંદર આનો આ જ સિમ્બોલ આપણે વિદ્યુતભાર માટે લઈશું, બરાબર. કે આનો આ જે સિમ્બોલ છે એ લઈશું વિદ્યુતભાર માટે. હવે આને આના એકમ જોઈ લઈએ કે આનો એકમ શું છે. કે એકમ છે એક તો જૂલ અને બીજું છે કેલરી, બરાબર. કે એક છે જૂલ અને બીજું છે કેલરી. તો આ બંને વચ્ચેના સંબંધ વિશે પણ ખબર હોય છે, કેટલા જૂલ બરાબર કેટલી કેલરી થાય, કેટલા કેલરી બરાબર કેટલા જૂલ થાય. તો આપણે અહીંયા કહી દઈએ કે 1 કેલરી બરાબર 4.182 જૂલ, બરાબર. કે 1 કેલરી બરાબર 4.182 જૂલ, એવો આના બંને વચ્ચેનો સંબંધ છે, બરાબર. તો તમને એવું કહેવામાં આવે કે 8.362 જૂલ છે તો કેટલી કેલરી થાય? તો 2 કેલરી થશે, બરાબર. કે 8.362 જૂલ છે તો કેટલી કેલરી થશે? તો 2 કેલરી થશે. તો એવું અમુક જગ્યાએ આ કન્ડિશન આવશે, બરાબર. કે અમુક જગ્યાએ આ કન્ડિશન આવે છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ. ચલો આ થોડી ઉષ્માની માહિતી જે તમે 11th ચેપ્ટરની અંદર ભણી ગયા છો, હવે 11th ચેપ્ટરમાં જ ભણેલા છો એવી થોડી થોડી કન્ડિશન ભણીએ. જે લોકોને આવડે છે એ લોકો થોડુંક સ્કીપ કરીને જવા દેશે અને આગળનું જોઈ લેશે, ઠીક છે. ચાલો હવે આપણે નવો ટોપિક ચાલુ કરીએ. જો કે તમારા માટે તો નવું નથી, તમારા માટે નવું નથી, તમે ભણી જ ગયા છો, બરાબર.
હવે કેલરીની વાત કરીએ, જૂલની વાત કરીએ, તો વિશિષ્ટ ઉષ્માધારિતાને ખોટું લાગે તો આપણે વિશિષ્ટ ઉષ્માધારિતાની વાત પણ કરી લઈએ. તો વિશિષ્ટ ઉષ્માધારિતા વિશિષ્ટ ઉષ્મા ધારિતા નો જેનો સિમ્બોલ સી અથવા તો એસ તરીકે લઈએ છીએ આપણે, કે જેનો સિમ્બોલ સી અથવા તો એસ તરીકે લઈએ છીએ, 11મા ચેપ્ટરની અંદર આપણે એસ તરીકે આને મૂકતા હતા, કે એનો જે સિમ્બોલ છે એ એસ તરીકે આપણે મૂકેલો છે. તો શું છે આ મોલર વિશિષ્ટ ઉષ્મા ધારિતા? શું છે મોલર વિશિષ્ટ ઉષ્મા ધારિતા? માની લો કે તમારી પાસે એક દ્રવ્ય છે, એક દ્રવ્ય છે જેનું દળ છે 1 ગ્રામ. જેનું દળ શું છે? જેનું દળ 1 ગ્રામ છે. તો આની અંદર માની લો કે આનું તાપમાન જે 27 અંશ સેલ્સિયસ, માંથી તમારે કેટલું કરવું છે? 28 અંશ સેલ્સિયસ. એટલે કેટલાનો તફાવત થયો? 1 અંશ સેલ્સિયસનો, કે 1 અંશ સેલ્સિયસનો તફાવત થયો. તો 1 અંશ સેલ્સિયસ જેટલો તફાવત કરવા માટે આને કેટલી ઉષ્મા આપણે આપવી પડશે? બરાબર, કે આને આપવી પડતી ઉષ્મા ક્યુ, જેને બોલવામાં આવશે આ પદાર્થની વિશિષ્ટ ઉષ્મા ધારિતા, જેને બોલવામાં આવશે આ પદાર્થની વિશિષ્ટ ઉષ્મા ધારિતા, સામાન્ય વિશિષ્ટ ઉષ્મા ધારિતા. કેમ? કારણ કે અહીંયા દળ છે એટલા માટે. અહીંયા શું છે ભાઈ? દળ છે એટલા માટે. તો આપણે વ્યાખ્યા લખીએ અહીંયા વિશિષ્ટ ઉષ્મા ધારિતાની, સામાન્ય વિશિષ્ટ ઉષ્મા ધારિતા, કેની સામાન્ય વિશિષ્ટ ઉષ્મા ધારિતાની વ્યાખ્યા લખીએ, કે કોઈ પદાર્થને, કોઈ પદાર્થને એકમ દળ દીઠ, એકમ દળ દીઠ, એકમ તાપમાનમાં, એકમ તાપમાનમાં ફેરફાર કરવા, શું કરવા માટે? તો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને, ઉષ્માના જથ્થાને વિશિષ્ટ ઉષ્મા ધારિતા કહેવાય, ધારિતા કહેવાય. બરાબર, કે વિશિષ્ટ ઉષ્મા ધારિતા કોને કહીશું? તો કોઈ પદાર્થને એકમ દળ દીઠ એકમ તાપમાનમાં ફેરફાર કરવો હોય તો જેટલી ઉષ્માની જરૂર પડશે એને બોલાશે એની વિશિષ્ટ ઉષ્મા ધારિતા. તો એનું સૂત્ર લખીએ આપણે, તો એનું સૂત્ર આવશે કે સી બરાબર એકમ દળ દીઠ એકમ તાપમાનમાં ફેરફાર કરવા જરૂરી ઉષ્માનો જથ્થો. ઠીક છે, કે આને બોલવામાં આવે એની મોલર, સોરી, એની માત્ર વિશિષ્ટ ઉષ્મા ધારિતા. તો આ જે છે એ સ્મોલ સી વડે દર્શાવું છું. બરાબર, કે આ જે દળવાળી જે વિશિષ્ટ ઉષ્મા ધારિતા છે એને સ્મોલ સી વડે દર્શાવીએ છીએ. હવે આપણે જોઈએ કે અચળ કદે અને અચળ દબાણે, બીજું કયું છે ટોપિક? કે અચળ કદ અને એના પછીનો જે અચળ દબાણ, કશું જ કરવાનું નથી ભાઈ. આ જે પ્રક્રિયા કરી, આ જે થર્મોડાયનેમિક્સ આપણે પ્રક્રિયા કરી એ માત્ર શું કરવાની છે? અચળ કદે કરી દેવાની છે અને અહીંયા અચળ દબાણે કરવાની છે. બરાબર, તો ખાલી અહીંયા વ્યાખ્યામાં થોડો ચેન્જ આવશે, પ્રક્રિયામાં થોડો ચેન્જ આવશે. શું ચેન્જ આવશે જોઈ લઈએ, કે અચળ કદ માટે શું? કે અચળ કદે કોઈ પણ પદાર્થને એકમ દળ દીઠ એકમ તાપમાનમાં ફેરફાર કરવો હોય તો આ તો જરૂરી ઉષ્માના જથ્થાને વિશિષ્ટ ઉષ્મા ધારિતા કઈ? તો અચળ કદે. બરાબર, કે આની આ જ પ્રક્રિયા જો અચળ કદે થતી હોય તો એ વખતે એને શું બોલશું? અચળ કદે વિશિષ્ટ ઉષ્મા ધારિતા. અને જો અચળ દબાણે થાય તો એ વખતે એને બોલશું અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા ધારિતા. બાકી કશું જ ચેન્જ છે નહીં, ચેન્જ કશું છે નહીં ભાઈ. ખબર પડી? હા પડી. ચલો, તો એનું જે સૂત્ર છે, તો અહીંયા સી બરાબર ડેલ્ટા ક્યુ બાય એમ ડેલ્ટા ટી, અહીંયા પણ સી બરાબર ડેલ્ટા ક્યુ બાય એમ ડેલ્ટા ટી, પણ કયો છી આવશે? તો છી આવશે અહીંયા નાનો નાનો છી. બરાબર, તો હવે આ અચળ કદ છે તો અહીંયા એ દર્શાવી દઈએ, તો આને સીવી અને આને સીપી બોલવામાં આવશે. ઠીક છે, આને સીવી અને આને સીપી બોલવામાં આવે છે. હવે આના એકમની વાત કરીએ તો આ હોય, આ હોય કે આ હોય, મૂળ શું છે?
विशिष्ट उष्माधारिता, तो विशिष्ट उष्माधारिता नो एकम छे, एनो एकम छे भाई, एकम छे जूल प्रति किलोग्राम इंटू केल्विन, अथवा तो जूल पर ग्राम इंटू अंश सेल्सियस, बराबर के आ एना एकमो छे। हवे आनो पारिमाणिक सूत्र जोईए, एनु पारिमाणिक सूत्र जुए तो पारिमाणिक सूत्र भी बधा ने आवड़े छे, ते जूलनु पारिमाणिक सूत्र जे 122 m1 l2 t -2 किलोग्राम माटे m1 अने अंश सेल्सियस माटे k1, तो m1 m1 ने पटा दीधो अने जवा दो ऊपर, तो आनु पारिमाणिक सूत्र बनशे m0 l2 t -2 अने k -1 02 21 02 -21, तो आ एनु पारिमाणिक सूत्र तैयार थयु, बराबर। चलो हवे जमवा बेही जवानुं छे, बधुं गरम गरम तैयार छे। हवे आपणे थोड़ा आगळ जईए कि आ शुं हती मात्र सामान्य विशेष उष्माधारिता। हवे आपणे जे जरूर छे, जे आगळ जेटला पण टॉपिक छे एनी अंदर जरूर छे, ए मोलर विशिष्ट उष्माधारिताની जरूर छे, आनी कोई जरूर छे नहीं। हाँ, पण एना उपरथी जेडब्ल्यू नीटवा थोड़ा आवड़ावड़ा दाखला पूछाय छे, जे तमे सरळताथी गणी शकशो, बराबर। तो कशुं ज नथी, कंडीशन आनी आज छे, कशुं ज छे नहीं वधारे। चलो खाली हवे थई शुं जशे, आनी अंदर चेन्ज करिए। चलो कि अहींया शुं लीधुं तुं कि एकम दळ लीधुं छे, अहींया शुं लीधुं छे एकम दळ लीधुं छे, पण आपणे अहींया एकम दळ नथी लेवानुं, अहींया लेवानुं छे मोल, एकम मोल दीठ। बस खाली चेन्ज आटलो ज छे कि दळनी जग्याए कोई पण पदार्थनुं दळ लईए, एनी जग्याए शुं लई दईशुं, एनो आखे आखो मोल लई लईशुं, बराबर। तो अहींया सूत्रमां शुं चेन्ज थाय जोई लो, सूत्रमां चेन्ज थशे अहींया मोल, बराबर। तो अहींया जे छे ए कैपिटल सी गणशुं, अहींया जे आवशे ए शुं आवशे, कैपिटल सी आवशे। शुं आवशे भाई? कैपिटल सी आवे छे। अने बीजू कशुं नहीं, अहींया शुं आवशे कि एक ग्राम पदार्थ नहीं, एक मोल पदार्थ ने, बे मोल पदार्थ ने, त्रण मोल पदार्थ ने, तो अहींया मोल आवशे कि आटला मोल पदार्थनुं तापमान आटलू फेरफार करवो होय तो जरूरी पड़ती उष्माने आपणे मोलर विशिष्ट उष्माधारिता कहीशुं। शुं कहेवाशे आने? मोलर विशिष्ट उष्माधारिता, जेनी संज्ञा छे कैपिटल सी अथवा तो कैपिटल एस, कैपिटल सी अथवा तो कैपिटल एस। तो सेम टू सेम अहींया पण थई जशे भाई मोल संख्या, अहींया पण मोल संख्या, एकम थोड़ो चेन्ज थाय भाई, एकम थोड़ो चेन्ज थशे। तो एकम ने आपणे चेन्ज करिए तो एकम शुं थशे कि अहींया जे किलोग्राम छे एनी जग्याए मोल आई जशे, एनी जग्याए शुं आवशे? मोल आवशे। अहींया एकम ने हल साइडमां मूकीए आपणे। चलो तो आनुं पारिमाणिक सूत्र शुं थशे? मोलर विशिष्ट उष्माधारिता। चलो मोलनो तो कोई एक मोल जे संख्या छे एनो तो कोई शुं नथी भाई, एकम छे नहीं, हाँ मोल छे, पण पारिमाणिक दृष्टिए जोवा जईए तो पारिमाणिक दृष्टिए एकम रहित छे, परिमाण रहित छे, माटे अहींया एम वन आवशे, अहींया वननुं वन रही जशे, ठीक छे। तो आ पॉज करीने तमारे आखे आखू उतारवानुं छे, पॉज करीने आखे आखू लखवानुं छे, ठीक छे। फटाफट लखी दो पॉज करीने। चलो हवे एक नानकड़ो टॉपिक चालू करिए जे बहु इम्पोर्टंट छे, CP-CV बराबर R, बराबर। जे लगभग बुक में होय भी खरी नहीं पण होय, डायरेक्ट सूत्र आपी दू CP-CV बराबर, तो अपने टोटली समझी लीए कि एक्जेक्ट CP-CV बराबर R केम छे, शा माटे छे, तो ये आपणे टोटली जोई लीए। हाँ, JEE नीट माटे बहु इम्पोर्टंट टॉपिक छे भाई, कारण के एना वगर आगळ हलाशे ज नहीं, हे हलशुं ज नहीं भाई। तो आपणे टॉपिक छे हाल कि CP-CV इज इक्वल टू आर केम, शा माटे CP-CV बराबर आर केम, बराबर। चलो तो मान लो आपणी पास एक नानू एवं कंटेनर छे,
આપણી પાસે શું છે, એક નાનું એવું કન્ટેનર છે જેને અવાહક દિવાલ વડે કેવું કરેલું છે, સુરક્ષિત કરેલું છે, કે અવાહક દિવાલ વડે સુરક્ષિત કરેલું છે. એટલે કે અહીંયા બધે અવાહક દિવાલો મૂકેલી છે. આ બધી જે દિવાલો છે કેવી છે, ટોટલી અવાહક છે, એડિયાબેટિક છે, બરાબર. અને અહીંયા એક ઘર્ષણ રહીત સરકી શકે એવું પિસ્ટન મૂક્યો. ચલો અહીંયા ઘર્ષણ રહીત સરકી શકે એવો એક પિસ્ટન મૂકી દીધો આપણે, જે પણ કેવો છે, ઉષ્મીય રીતે અવાહક છે. હા, પણ ઘર્ષણ રહીત સરકી શકે એવો એક પિસ્ટન મૂકેલો છે. અને અંદર શું ભર્યું છે ભાઈ, અંદર વાયુઓ ભરેલા છે. આદર્શ વાયુ તરીકે લઈ લઈએ આપણે કે અંદર એક આદર્શ વાયુ ભરેલો છે, બરાબર. હવે વિચારો તમે કે આનું હું તાપમાન ધીમે ધીમે વધારું છું, આનું હું તાપમાન ધીમે ધીમે, તો પિસ્ટન જે છે ઉપર જશે. પણ આપણે અહીંયા પિસ્ટનને ફિક્સ કરી નાખીએ કે પિસ્ટન હલશે નહીં, વેલ્ડિંગ કરી નાખ્યું, ફિક્સ્ડ પિસ્ટન છે, બરાબર. કે અહીંયા જે પિસ્ટન છે કેવું છે, એકદમ ફિક્સ કરી નાખ્યું, હલશે નહીં, સેજ બી એક દોરો બી નહીં હલાય, એવો એક પિસ્ટન આપણે મૂકી દીધો છે. તો હવે આ જ્યારે આને આપણે ગરમી આપીએ છીએ, તાપમાનની અંદર વધારો કરીએ છીએ, તો તાપમાનમાં વધારો કરીએ તો તમને ખ્યાલ છે કે આ જે અણુઓ છે, આ જે અણુ અંદરના જે અણુઓ છે એ જેટલી ઊર્જાથી ગતિ કરતા છે એના કરતાં વધારે ઊર્જા શું કરશે, વધારે કરશે, બરાબર. માન લો કે હાલ આ રીતના હલે છે, આ રીતના હલે છે, આ રીતના હલે, પણ જેવી ગરમી આપી હલવા માંડશે, બરાબર. જેના કારણે વધારે દિવાલોને અથડામણ કરશે, દબાણની અંદર શું થાય છે, વધારો છે. તો પહેલી આપણે પ્રક્રિયા કરી અચળ કદવાળી, ફર્સ્ટ પ્રક્રિયા કરી આપણે અચળ કદે થતી પ્રક્રિયા, બરાબર. પહેલી પ્રક્રિયા કઈ કરી, અચળ કદે થતી પ્રક્રિયા. તો આ જે આપણે ઉષ્મા આપી છે, બરાબર, કે આપણે જે અહીંયા ઉષ્મા આપશું એ ઉષ્માને શું થશે, કે આપણે આપેલી ઉષ્મા, આપણે આપેલી ઉષ્મા એ આંતરિક ઉર્જામાં રૂપાંતર થશે, આંતરિક ઉર્જામાં ફેરફાર કરશે. કોની? તો વાયુના. તો આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થાય, તો આપણે સૂત્ર યાદ છે ભાઈ, ડેલ્ટા યુ બરાબર એફ બાય ટુ ઇન્ટુ મ્યુ. ચલો મોલ સંખ્યા કે તો મ્યુ લઈ લઈએ, કે મ્યુ આર ડેલ્ટા ટી, બરાબર, કે એફ બાય ટુ મ્યુ આર ડેલ્ટા ટી. માન લો કે આ જે પ્રક્રિયા છે એક મોલ માટે છે, આ જે પ્રક્રિયા છે એક મોલ માટે, ધેરફોર ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ એફ બાય ટુ આર ડેલ્ટા ટી, એફ બાય ટુ. તો આને શું કહેવામાં આવે, આટલા વિસ્તારને શું કહેવામાં આવે? તો આપણને ખ્યાલ છે કે ભાઈ સીવીની સૂત્ર છે કે સીવી બરાબર એફ બાય ટુ આર અને સીપી બરાબર એફ પ્લસ વન બાય ટુ ઇન્ટુ આર, બરાબર. હા, એફ પ્લસ ટુ બાય ટુ ઇન્ટુ આર, ઓકે. ચલો તો આને આપણે શું બોલશું, સીપી બોલ, સીવી બોલીએ છીએ, માટે સૂત્ર છે સીવી ડેલ્ટા ટી. હવે તમે વિચારો કે આ પ્રક્રિયા કેવી છે, અચળ કદ થાય છે, એટલે એનો મતલબ કે કદમાં કોઈ જ ફેરફાર આવતો નથી. તો કાર્યનું સૂત્ર શું છે, કાર્યનું સૂત્ર છે ભાઈ કાર્ય ડબલ્યુ બરાબર પી ડેલ્ટા વી. તો અહીંયા કોઈ જ ચેન્જ થતો નથી, કેની અંદર, તો કદની અંદર કોઈ જ ચેન્જ છે નહીં, માટે ડેલ્ટા વી બરાબર શૂન્ય. તો ડેલ્ટા ડબલ્યુ બરાબર પણ કેવું, ઝીરો થશે, ઓકે ડિયર્સ. તો ડેલ્ટા ડબલ્યુ બરાબર પણ ઝીરો થાય છે. હવે આપણે જોઈએ કે થર્મોડાયનેમિક્સનો પ્રથમ ક્રમનો નિયમ આપણે ભણ્યા છીએ ભાઈ, તો થર્મોડાયનેમિક્સનો પ્રથમ ક્રમનો નિયમ છે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. ધેરફોર આ તો શૂન્ય થઈ ગયું, આની કિંમત આપણે મેળવી, હા રહી દેખો. તો આપણે અહીંયા કહી શકીએ કે ડેલ્ટા ક્યુ બરાબર સીવી ડેલ્ટા ટી છે, સિમ્પલ વસ્તુ, કે ડેલ્ટા ક્યુ બરાબર સીવી ડેલ્ટા ટી છે. આ અચળ કદે થતી પ્રક્રિયા. હવે માન લો કે પિસ્ટનને તમે ખોલ દો છો, ફિક્સ્ડ પિસ્ટન રાખતા નથી. હવે પિસ્ટન જે છે મૂવેબલ છે, બરાબર, કે પિસ્ટનને હવે તમે શું કરો છો કે મૂવ કરે એ રીતના રાખેલું છે, જેના કારણે અંદરનું દબાણ વધશે વધશે. તો શું થશે કે આ જે વાયુઓ છે એને ઉપરની બાજુ દબાણ લગાડશે,
दबाण लगाड़े एटले एकम क्षेत्रफळ दीठ लागतुं बळ जेने आपणे दबाण कहीए छीए माटे बळ केटलुं हशे पी इंटू ए के अंदरनुं जे बळ छे ए पी इंटू ए बराबर तो ए बळ लागशे जेने कारणे पिस्टन ऊपर खसे 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 मान लो कंईक खसीने डेल्टा वी जेटलो एने फेरफार कर्यो डेल्टा वी जेटलो फेरफार कर्यो माटे देरफोर શું થશે અહીંયા કે અહીંયા જે ઉષ્મા એની અંદર સંગ્રહ પામશે એ કેટલી જાય ચલો આપણને ડેલ્ટા ક્યુ ખ્યાલ છે કે ડેલ્ટા સી બરાબર ચલો સી બરાબર શું છે તો સી બરાબર ડેલ્ટા ક્યુ બાય મ્યુ ડેલ્ટા ટી ધેન ડેલ્ટા ક્યુ બરાબર શું તો મ્યુ સીવી અથવા તો મ્યુ સી ડેલ્ટા ટી તો અહીંયા અચળ દબાણે પ્રક્રિયા થાય છે તો અંદર જતી જે ઉષ્મા છે અહીંયા આપણે કરી દઈએ કે અચળ સેકન્ડ કન્ડિશન કે અચળ દબાણે થતી પ્રક્રિયા अचल दबाण डेल्टा पी कॉन्स्टंट एले के एनो फेरफार जीरो है तो अचल दबाण थती प्रक्रिया माटे डेल्टा क्यू लईए तो डेल्टा क्यू बराबर म्यू सीपी थी जैसे डेल्टा टी तो खरीज भाई बराबर पण एक मोल है तो एक मोल माटे लखी कि डेल्टा क्यू बराबर वन इंटू सीपी डेल्टा टी तो आ कंडीशन आपणे वन मोल माटे बराबर हवे આંતરિક ઉર્જાનું સૂત્ર શું આવે તો આંતરિક ઉર્જાનું સૂત્ર તો ભાઈ ગમે તે કન્ડિશનમાં જાઓ હિમાલયમાં જાઓ કે ગમે ત્યાં જાઓ એનું સૂત્ર તો આ જ રહેવાનું એમાં કોઈ જ ચેન્જ થશે નહીં હા આ પણ કન્ડિશન વન મોલ માટે છે ભાઈ આખો દાડી ક્યાં ભાઈ વાયન બદલ બદલ કરો એક મોલ એટલે એક મોલ તો આને શું બોલવામાં આવે તો આને બોલવામાં આવે ભાઈ સીવી જેનું સૂત્ર ગમે તે કન્ડિશનમાં બદલાશે નહીં કોઈપણ કન્ડિશનમાં આ સૂત્ર બદલાશે નહીં કે આ સૂત્ર એમનું એમ જ હશે કે આંતરિક ઉર્જા એ કદ ઉપર અને ડેલ્ટા ટી ઉપર ફેર આધાર રાખે છે માન લો કે તાપમાના તફાવત પર જ આધાર રાખે છે આપણે એવું માન લઈએ કે આંતરિક ઉર્જા તાપમાના તફાવત ઉપર આધાર રાખે જો સમતાપી પ્રક્રિયા કરશો તો ડેલ્ટા યુ લગભગ ઝીરો થાય એ આપણે આગળ ચર્ચા કરશું શું કરું ઉતાળ કરો છો આગળ ચર્ચા કરશું હવે થર્મોડાયનેમિક્સનો પ્રથમ ક્રમનો નિયમ લગાડીએ ભાઈ ડેલ્ટા ક્યુ बराबर डेल्टा यू प्लस डेल्टा डब्लू के डेल्टा क्यू प्लस डेल्टा यू प्लस डेल्टा डब्लू तो डेल्टा क्यू की किंमत कितनी है तो डेल्टा क्यू की किंमत है सीपी डेल्टा टी डेल्टा यू की किंमत कितनी है तो डेल्टा यू की किंमत है सीवी डेल्टा टी और डेल्टा डब्ल्यू पी डेल्टा वी है भाई डेल्टा डब्ल्यू के तो पी डेल्टा वी है तो पी डेल्टा वी है डेल्टा डब्ल्यू तो अपनी पास सूत्र है कि पीवी बराबर म्यू आर टी पीवी बराबर म्यू आर टी वन मोल माटे पीवी बराबर आर टी वन मोल माटे पीवी बराबर आर टी तो आप डिफरेंशिएशन करिए एटले के विकलन करिए कोना साथे तो तापमान ना फेरफार साथे केम कारण के अहीं जुओ के तापमान फेरफार थाय छे जेना कारणे अहीं शुं थशे बदला चलो आने सूक्ष्म बनाइए तो सीपी इंटू डी टी बराबर सीवी इंटू डी टी प्लस पी डी वी तो आने पण बनाई दीए चलो आनु विकलन करवू छे तापमान साथ तो विकलन भाई कई रीतना थाय तमने बधा नियम ख्याल छे पहला पी नू विकलन ए वक्ते वी अचल पछी वी नू विकलन ए वक्ते पी अचल तो पहला पी नू विकलन करिए डीपी बाय डी टी इंटू वी प्लस डीवी बाय डी टी इंटू पी बराबर आर अचल है तो डी टी बाय डी टी आई जैसे कैंसल थी गयु भाई आरू आ थी गयु कैंसल मट सूत्र आयु आप डीपी बाय डी टी इंटू वी प्लस डीवी बाय डी टी इंटू पी बराबर के भाई आर शू आर आवशे हवे तमे विचारो कि आ प्रक्रिया कई है तो आ प्रक्रिया अचल दबाण वाले समदा बीजे डेल्टा पी शून्य थाय तो तुम विचारो कि तापमान साथ कोई दबाण में फेरफार थे नहीं तो दबाण में कोई फेरफार नहीं था दबाण क्यों आए थे जीरो माटे अपने कही सकिए कि डीवी बाय डी टी इंटू पी बराबर आर तो पी डीवी डी टी ने लीजिए पीली बाजू तो पी डीवी बराबर शू आर डी टी क्लियर कंडीशन भाई कि पी डी वी बराबर शू के कार्य है ये आर डी टी बराबर हे ये किंमत अपने अँ मूकी दी है तो सीपी डी टी बराबर सीवी डी टी प्लस आर सॉरी आर आ ओके प्लस आवशे
आर डी टी बदमती डी टी कॉमन काढ़ी ना बाजू दे तो उड़ी जाए तो माटे सीवी सीपी बराबर सीवी प्लस आर देन सीपी माइनस सीवी बराबर आर। अरे वाह जवाब आई गयो भाई, क्लियर। तो जोई लो आखो सीपी माइनस सीवी वच्चेनो जे संबंध छे ए आ रीतना स्थापित थयेलो छे जे आपणे बुकमां नथी आपेलो, बराबर। तो आ तमारे याद राखवानो के सीपी माइनस सीवी बराबर केम आर थाय, कई कंडीशन में शू थाय, समदाबी होय के समकदी प्रक्रिया होय, कोई पण प्रक्रिया होय आंतरिक ऊर्जानुं सूत्र एक ज रहेशे, क्यूँ आर यू, अथवा तो तमे आ पण कही शको डेल्टा यू बराबर एफ बाय टू म्यू आर डेल्टा टी, अथवा तो डेल्टा यू बराबर म्यू सीवी डेल्टा टी, बराबर। तो कोई पण प्रक्रिया हो, अचल दबाण होय के अचल कद होय, प्रक्रिया में आंतरिक ऊर्जानुं सूत्र आनुं आज, अथवा तो अने बीजुं सूत्र क्यूँ के डेल्टा क्यू नुं सूत्र क्यूँ के जो अचल कद होय एटले के समकदी प्रक्रिया होय तो सूत्र शुं आवशे, डेल्टा क्यू बराबर म्यू सीवी डेल्टा टी, जो समकदी प्रक्रिया होय तो, अने जो समदाबी प्रक्रिया होय तो डेल्टा क्यू नुं सूत्र थई जशे म्यू सीपी डेल्टा टी, ठीक छे। શું થશે ભાઈ, આ રીતની કન્ડિશન આવે છે, ક્લિયર। તો હવે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું આપણે થર્મોડાયનેમિક્સના પ્રથમ પ્રક્રમનો નિયમ, પ્રથમ ક્રમનો નિયમ જેમાં કોઈ પણ જેડબલી નીટનો ક્વેશ્ચન આવે તો આપણે સોલ્વ થઈ જાય એ રીતના આખું લેક્ચર ભણશું, બરાબર। તો આ તમારે લખવાનું છે, ઉતાર લો તમે તમારી રીતે અને फटाफट नोट बनावाना छे, तमारी रीते नोट बनावाना जेना कारणे तमारे कोई पण जीनीट नुं लेक्चर होय अथवा कोई पण जीनीट नो क्वेश्चन आवे तो तमे इजीली सॉल्व करी शको। ओके, तो नेक्स्ट टाइम मळीए, बाय।